ઝારખંડથી પલાસના ખાતે કામે લવાયેલી 30 મહિલાઓ પૈકી 5ની ઉંમર સગીર હોવાથી પલાસના પોલીસે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી મહિલા સુપરવાઇઝર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આશરે એક મહિના પહેલા ઝારખંડના અલગ અલગ વિસ્તારમાંથી 30 જેટલી યુવતીઓને કામ આપવાની લાલચે એક મહિલાએ તમામને પલસાણા ખાતેની મિંડોરા ફૂડ ફેક્ટરીમાં કામ કરાવતી હતી, જ્યાં તમામ યુવતીઓના પુરાવા ચેક કરતા 30 પૈકી 5 યુવતીઓ સગીર નીકળતા પલસાણા પોલીસે 5 મહિલાને નારીસર કૃષ્ણગૃહમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. પલસાણા ખાતે આવેલ મિંડોરા ઝીંગા ફેક્ટરીમાં રહેતી મંજુબહેન નામની એક મહિલા એક મહિના પૂર્વે ઝારખંડ રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી 30 જેટલી યુવતીઓને કામ અપાવવાનું કહી ઝારખંડથી પલસાણા ખાતેની મિંડોરા ફૂડ ફેક્ટરીમાં કામ અર્થે લાવી હતી, જ્યાં તમામ યુવતીઓ આધાર પુરાવા ચેક કરતા 5 જેટલી યુવતીઓની ઉંમર સગીર હોવાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ 5 સગીર યુવતી પૈકીની એક યુવતીના પિતાએ ઝારખંડના રાંચી જિલ્લાના કોઈક એક પોલીસ મથકે મંજુબહેન વિરુદ્ધ પોતાની દીકરી જબરજસ્તી કામની લાલચ આપી કામે લઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પલસાણા પોલીસ PSI CM ગઢવીના આયોએ તપાસ હાથ ધરી 5 સગીર યુવતીઓને સુરતના નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાની તાજવીજ હાથ ધરી મંજુબહેનની પૂછપરછ હાથ ધરી હતી. ધવલસિંહ ગોહિલ, ZSTV, કડોદરા. ગઈ તારીખ 4/9/2020 રોજ સ્ટેટ કંટ્રોલથી એક મેસેજ હતો કે જેમાં મંજુદેવી નામની એક સ્ત્રી મુકડદમ છે કે જે ત્યાં ઝારખંડની અંદર એક ગુનો દાખલ થયેલો હતો હ્યુમન ટ્રાફિકિંગ રિલેટેડ, જેમાંથી 30 છોકરીઓને એ અહીંયા ગુજરાત કામ અપાવવાના બહાને લઈ આવેલા હતા. આ મેસેજ આધારે નવસારી પોલીસ અને પલસાણા પોલીસ બંને તપાસ કરતા જે ઝીંગા તળાવ જે પલસાણાની હદમાં આવેલું છે તે તળાવમાં આ 30 છોકરીઓને કામ કરવા માટે લાવેલા હતા, જેમાંથી 6 છોકરીઓ સગીર વયની છે અને બાકીની 24 છોકરીઓ 18 વર્ષથી ઉપરની ઉંમરની છે. ત્યાંથી મંજુદેવી તેઓને એવું કહીને લાવેલા હતા કે તેઓને સીવણ કામ શીખવાડવા માટે ગુજરાત લઈ જાય છે, પણ હકીકતમાં અહીંયા ઝીંગા તળાવની ફેક્ટરી પર એ લોકોને કામ કરવા માટે રાખેલા હતા. પરંતુ ત્યાંથી આવ્યા પછી ગાઈડલાઈન મુજબ તે લોકો 21 દિવસ માટે ક્વોરન્ટાઇન હતા અને આ જે 6 છોકરીઓ હતી કે જે સગીર વયની હતી એ લોકોને પરત મોકલવા માટેની પણ વ્યવસ્થા એ લોકોએ કરી નાખેલી હતી. આ મેટરમાં ઓલરેડી ઓફેન્સ રજીસ્ટર થઈ ગયેલો હતો ઝારખંડમાં, જેથી આપણે 30-30 છોકરીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપેલ છે ગઈકાલે, અને આજે મંજુદેવી છે એમને ઝારખંડ પોલીસ આવીને તેઓનો કબજો સંભાળી લે ત્યાં સુધી અટકાયતમાં રાખેલ છે.